સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિત તાલુકામાં રવિ પાકની વાવણી સમયે જ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રોમાં નારાજગી. મોસમ વિભાગની 3 દિવસીય આગાહી વચ્ચે જિલ્લા સહિત તાલુકામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતા હાલ તો રવિ પાકની વાવણી સમયે વરસાદ પડતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. તો બીજી બાજુ તૈયાર થયેલ શાકભાજીના પાકો જેવા કે ફ્લાવર, કોબીજના પાકો ઉપર વરસાદી પાણી પડતા અસર જોવા મળશે. તો બીજી તરફ ખેતરોમાં તૈયાર થયેલ ડાંગરનો પાક અને પશુ ઘાસચારો પણ વરસાદમાં પડી જતાં ખેડૂતોના હાથમાં આવેલ કોરિયો સીનવાયો છે. ત્યારે હાલ તો ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ પેદા થઈ છે. તો બીજી તરફ કમોસમી વરસાદ બાદ ઠંડી અને વાતાવરણ વાદળછાયું બનતા હજુ વાદળને લઈને પાક ઉપર પણ અસર થશે. જીલ રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ, પોંગલુ. મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ, વદરાડ. મોબાઈલ નંબર છે 99-245-55-451. ઉત્પન્ન બજાર સમિતિ અને સલાલ સબયાર્ડના ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ તેમજ નગરજનો, આપ સૌને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામના પાઠવું છું. આપનું આવનારું નવું વર્ષ શુભદાયી, લાભદાયી અને યશસ્વી અને નિરોગી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આગામી વર્ષમાં અમારી સંસ્થા તેમજ ખેડૂત ભાઈઓ તેમજ વેપારી ભાઈઓ, વેપારી મિત્રોને સર્વાંગી વિકાસ થાય તેવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. ભારત માતા કી જય. દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત
2078 मु नव वर्ष आप सबने सुखदायी फलदायी अने सारू आरोग्य प्राप्त थाय तेवी शुभकामनाओ सह नवा वर्षनी नूतन वर्षा अभिनंदन। चालो आपणे सौ संगठित थईને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું। જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતિદનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે। ભારત માતા કી જય, જય જય શ્રી રામ। નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન। આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના। કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું। ધન્યવાદ। પ્રાંતિજ અને તલોદ વિધાનસભા મત વિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિજના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ સહિત તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ, નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું, નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું। આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષે હું પ્રાર્થના કરું છું। આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।